નર્મદા પોલીસ દ્વારા રાજપીપળા ખાતે G20 અંતર્ગત યોજાયેલી રન ફોર યુનિટીની દોડ. ચાલુ વર્ષે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત દેશ G20નું યજમાનપદ ભોગવી રહ્યું છે ત્યારે દેશભરમાં તે અનુસંધાને વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં પણ વિવિધ સ્થળોએ આ અંગેનું આયોજન હાથ ધરાયું છે, જે અંતર્ગત રાજપીપળા ખાતે યોજાયેલી રન ફોર યુનિટીનું રજવાડી નગરીના પ્રવેશદ્વાર એવા કાલાગોડા સર્કલથી શરૂ કરી શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થઈને સૂર્ય દરવાજા ખાતે સમાપન કરવામાં આવ્યું હતું. અંદાજે 2 કિલોમીટર સુધીની આ દોડમાં સામેલ યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રન ફોર એન્વાયરમેન્ટ એન્ડ ક્લાઇમેટના સમગ્ર આયોજન સંદર્ભે નાયબ પોલીસ અધિક્ષક ડે ક્વાર્ટર PR પટેલે એક સંવાદમાં જણાવ્યું હતું કે G20 સમિટ 2023માં ભારત દેશને યજમાનપદ મળ્યું છે તે સંદર્ભે રાજપીપળા ખાતે પર્યાવરણની જાગૃતિ અંગે દોડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ વિભાગોએ પોતાની ઉત્સાહપૂર્વક ભાગીદારી નોંધાવી હતી, જેના થકી સ્વાસ્થ્ય જીવનનો સંદેશો દેશના નાગરિકોએ પાઠવ્યો છે તેમ તેઓએ ઉમેર્યું હતું. રન ફોર યુનિટી દોડમાં જિલ્લા ટ્રાફિક પોલીસના PSI MB ચૌહાણ, છોટુભાઈ પુરાણી, વ્યાયામ વિદ્યાલયના એસોસિએટ NCC ઓફિસર ડોક્ટર વિજય પટેલ, સ્વિમિંગ કોચ જેડી સર, MR આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના એસોસિએટ NCC ઓફિસર રાહુલ ઠક્કર, જિલ્લાના પોલીસ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ, છોટુભાઈ પુરાણી, વ્યાયામ વિદ્યાલયના તાલીમાર્થીઓ, MR આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના NCC કેડેટ્સ, GRD સભ્યો, હોમગાર્ડ નવદુર્ગા હાઈસ્કૂલના NCC કેડેટ સભ્યો તેમજ અન્ય સારા કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં સામેલ થયા હતા. દીપક જગતાપ, JSTV, રાજપીપળા. 2023 જેમાં આપણને યજમાની મળી છે તે અનુસંધાને આજે એક એન્વાયરમેન્ટ અવેરનેસ અંગે દોડ રાખવામાં આવી હતી, જેમાં પોલીસ, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ, કોલેજ અને NCCના સ્ટુડન્ટ્સ, SPCના સ્ટુડન્ટ્સ તથા સ્કૂલના કોલેજોના વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને કાલાઘોડાથી સૂર્ય દરવાજા સુધી આશરે 2 કિલોમીટર જેટલી મેઇન બજારમાંથી દોડ લગાવી અને વિના વિઘ્ને પાર કરી છે અને એમણે હેલ્થનો ખૂબ સારો મેસેજ આ દુનિયા